હેલો સ્ટુડન્ટ વેલકમ બેક આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીનું ચેપ્ટર નંબર એક ખોરાક ક્યાંથી મળે છે એના બીજા ભાગની અંદર ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત વિશે અભ્યાસ કરવાના છીએ આ પહેલાંના વિડીયો લેક્ચરની અંદર આપણે ખોરાકની વિવિધતા જે છે એમનો અભ્યાસ કર્યો હતો કેટલીક વાનગીઓ જોઈ હતી અને એ વાનગીઓ જે છે એ કઈ કઈ સામગ્રીમાંથી બને છે એમનું પણ પ્રવૃત્તિ દ્વારા આપણે અભ્યાસ કર્યો હતો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોતો જે છે એના વિશે વિગતે અભ્યાસ કરીશું હું સૌ વિદ્યાર્થી મિત્રોને આગ્રહ કરીશ સૌ વિદ્યાર્થી મિત્રો પાસેથી એવો આગ્રહ રાખીશ કે તેઓ પોતપોતાની ટેસ્ટ બુક્સ જે છે એ પાસે રાખે જેથી કરીને સમજવામાં સરળતા રહે તો ચાલો આજે આજનો વિડીયો લેક્ચર આપણે શરૂઆત કરીએ ખાદ્ય સામગ્રી અને તેમના સ્ત્રોત વિશેનો તમને સ્ક્રીન ઉપર પેજ નંબર બે દર્શાવેલું છે જો ખાદ્ય સામગ્રી અને તેમના સ્ત્રોત ફૂડ મટીરિયલ્સ એન્ડ સોર્સીસ ફૂડ એટલે શું થાય ફૂડ એટલે ખોરાક મટિરિયલ્સ એટલે સામગ્રી અને સોર્સિસ એટલે સ્ત્રોત તો ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત વિશે આજે આપણે વાત કરવાના છીએ કોષ્ટક એક પોઈન્ટ બેમાં યાદી કરેલા કેટલાક ઘટકોના સ્ત્રોત વિશે અંદાજ લગાડવો આપણા માટે કદાચ સરળ છે આપણે એક પોઈન્ટ બે જે કોષ્ટક જોયું હતું એ કોષ્ટકના કેટલાક ઘટકો જે છે એ આપણને શેમાંથી મળી રહેશે એના વિશેનો અંદાજ લગાડવો એ આપણા માટે કદાચ સરળ છે જેમ કે ફળો અને શાકભાજીઓ આપણને શામાંથી મળે છે તો એમનો જવાબ બધાને આવડે છે ફળો અને શાકભાજીઓ જે છે એ સામાન્ય રીતે આપણને વનસ્પતિમાંથી મળે છે ચોખા અને ઘઉંના સ્ત્રોત કયા છે તો કે ચોખા અને ઘઉંના સ્ત્રોત એ પણ વનસ્પતિ જ છે બરાબર તમે ડાંગર એટલે કે ચોખા ચોખાને ડાંગર પણ કહેવાય તમે ડાંગર અને ઘઉંના ખેતરમાં પાકની હરોળો જોઈએ જ હશે તમે જો નીચે ચિત્ર આપેલું છે એ પ્રમાણે ચોખા અને ઘઉં જે છે એની પાકની હરોળો જે છે એ આપણને ખેતરમાં જોવા મળે છે જે આપણને અનાજ આપે છે અને પછી કેટલાક ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ ઈંડા માંસ મરઘી ઝીંગા માછલી વગેરે પ્રાણીઓમાંથી મળી આવે છે તો આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે ખોરાકના મુખ્ય કેટલા સ્ત્રોત છે બે સ્ત્રોત છે એક વનસ્પતિજન્ય ખોરાક છે અને બીજો પ્રાણીજન્ય ખોરાક છે વનસ્પતિમાંથી આપણને શું મળે છે તો ફળો શાકભાજી ઉપરાંત ધાન્ય બરાબર કઠોળ અને પ્રાણીઓમાંથી આપણને ખોરાક તરીકે શું મળે છે તો કે દૂધ ઈંડા માંસ મરઘી ઝીંગા માછલી વગેરે એ પ્રાણીજન્ય ખોરાક છે ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે ત્રણ ચાલો અગાઉ નોંધેલા ખાદ્ય સામગ્રીને લઈ તેના ઘટકો અને સ્ત્રોત એટલે કે તે શેમાંથી મળી આવે છે તે શોધી કાઢીએ એના માટે આપણે શું કરવાનું છે તો કે કોષ્ટક એક પોઈન્ટ ત્રણમાં કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે તેની ખાલી જગ્યા ભરો અને બીજા કેટલાક ઉદાહરણો જે છે એ યાદીમાં નોંધો તો અહીંયા બાજુમાં આપણને એક કોષ્ટક આપેલું છે એક પોઈન્ટ ત્રણ બરાબર અને એ કોષ્ટક શાને રિલેટેડ છે તો કે ખાદ્ય પદાર્થોની બનાવટમાં કયા કયા ઘટકો વપરાય છે અને એ ઘટકો શેમાંથી મળે છે બરાબર તો આ રીતનું સરસ મજાનું એક કોષ્ટક તમારે પણ નોટની અંદર દોરી દેવાનું છે પેલી કોલમ જે છે એમાં આપેલું છે ખાદ્ય પદાર્થો ત્યાર પછીની કોલમમાં આપેલું છે ઘટકો બરાબર એટલે કે એ ખાદ્ય પદાર્થ બનાવવા માટે કયા કયા ઘટકોની જરૂરિયાત રહે છે અને ત્યાર પછી આપેલું છે સ્ત્રોત તો કે એ ઘટકો શેમાંથી મળે છે ચાલો આપણે જોઈએ એટલે આપણને થોડું વધારે ખ્યાલ આવશે પેલું આપેલું છે ઈડલી તો ઈડલી બનાવવા માટેના ઘટકો કયા કયા તો કે ભાઈ ઈડલી બનાવવા માટેના ઘટકો છે ચોખા જોઈશે એમાં અડદની દાળ જોઈશે મીઠું અને પાણી તો આ ચાર ઘટકો અહીંયા દર્શાવેલા છે કે જો આ ચાર ઘટકો આપણી પાસે હોય તો આપણે સરસ મજાની ઇડલી બનાવી શકીએ હવે પ્રશ્ન એ છે કે આ ચારે ચાર ઘટકો જે છે એ આપણને શેમાંથી મળે છે ચોખા શેમાંથી મળે તો કે વનસ્પતિમાંથી ત્યાર પછીની ખાલી જગ્યાઓ આપેલી છે અને એ ખાલી જગ્યા જે છે એ આપણે ભરવાની છે તો પછી બીજું આપ્યું છે અડદ દાળ તો અડદ જે છે એ અડદ શું કહેવાય કઠોળ તો એ પણ આપણને શેમાંથી મળવાનું છે તો કે વનસ્પતિમાંથી તો બીજી ખાલી જગ્યામાં પણ શું આવશે વનસ્પતિ ત્યાર પછી આપ્યું છે મીઠું મીઠું આપણને દરિયામાંથી મળે છે બરાબર મીઠું મળવા માટેનો મુખ્ય સ્ત્રોત દરિયો છે અને પાણી તો પાણી મળવા માટેના સ્ત્રોતો ઘણા બધા છે પરંતુ મુખ્ય સ્ત્રોતની જો આપણે વાત કરીએ તો પાણી આપણને વરસાદ સ્વરૂપે મળે છે આ ઉપરાંત આપણને પાણી જે છે એ નદી નાળા તળાવ બરાબર ત્યાર પછી બોરિંગનું દારનું મતલબમાં પાણી આપણને મળતું હોય છે તો આવી રીતે પાણી મળવા માટેના સ્ત્રોત ઘણા બધા હોઈ શકે પરંતુ એનો મુખ્ય સ્ત્રોત જે છે એ વરસાદ છે વરસાદ આવે તો જ નદી નાળા તળાવ બરાબર એ બધું છલકાય અને તો જ જમીનમાં ભૂગર્ભમાં પાણી ઉતરે અને આપણે ભૂગર્ભ જળને સપાટી ઉપર લાવી શકાય ત્યાર પછીનો જે બીજો ખાદ્ય પદાર્થનો મુખ્ય સ્ત્રોત છે એ આવે છે ચિકન કરી ચિકન કરી બનાવવા માટેના મુખ્ય ઘટકો કયા કયા છે તો એક છે મરઘી બીજું મસાલા બીજું શું જોઈશે તેલ અથવા તો ઘી જોઈશે ત્યાર પછી પાણી આમનો બહુ આઈડિયા મને નથી બરાબર ને કારણ કે આ જે ખાદ્ય પદાર્થ છે એ આપણે ખાવામાં ઉપયોગમાં લેતા નથી તો ખાદ્ય પદાર્થ તરીકે ચિકન કરી છે હવે ચિકન કરી બનાવવા માટેના અહીંયા તમને ઘટકો આપેલા છે કયા કયા ઘટકોની જરૂરિયાત રહેશે તો મરઘીની જરૂરિયાત પડે છે મસાલાની જરૂરિયાત પડે છે આ ઉપરાંત તેલ અથવા તો ઘીની અને પાણીની ચાલો આપણે ફટાફટ એમને જોઈ લઈએ મરઘી જે છે એ મળવા માટેનો સ્ત્રોત તો કે મરઘી તે પોતે જ પ્રાણી છે મસાલા જે છે એ સામાન્ય રીતે જે એમાં મીઠું મરચું આ ઉપરાંત હળદર જીરું આ બધી જે મસાલા નાખવા પડતા હશે એ મસાલા બધા શેમાંથી મળશે આપણને વનસ્પતિમાંથી મીઠું નહીં મળે બરાબર ને મીઠું જે છે આપણને દરિયામાંથી મળે છે તેલ અથવા તો ઘી જે છે એ વનસ્પતિ અથવા તો પ્રાણીમાંથી મળશે અને પાણી જે છે એ આપણે અગાઉ પણ જોઈ ગયા કે પાણી માટેનો મુખ્ય સ્ત્રોત જે છે આપણે અહીંયા વરસાદ લખી દઈશું અથવા તો દારનું પાણી લખી દઈએ બોરિંગનું અથવા તો તળાવનું નદી બરાબર ત્યાર પછીનો ખાદ્ય પદાર્થ છે ખીર તો ખીર બનાવવા માટેના મુખ્ય ઘટકો કયા કયા છે તો કે દૂધ છે ચોખા છે ખાંડ છે તો આ ત્રણ વસ્તુ હોય તો એની મદદથી આપણે ખીર બનાવી શકીએ તો દૂધ જે છે એ તો આપણને પ્રાણી આપે છે ચોખા જે છે એ ડાંગર એટલે કે વનસ્પતિ છે પોતે અને ખાંડ જે છે એ શેરડીમાંથી બને છે તો શેરડી પણ એક પ્રકારની વનસ્પતિ થઈ ગઈ તો ખાંડમાં પણ આપણે સામે ખાલી જગ્યામાં શું લખીશું વનસ્પતિ તો આ ખાદ્ય પદાર્થોની બનાવટમાં વપરાતા ઘટકો અને એમના સ્ત્રોતો વિશે આપણે અભ્યાસ કર્યો હવે આપણે આગળ જોઈએ પ્રવૃત્તિ ત્રણ પરથી આપણે શા તારણ પણ આવી શકીએ શા તારણ ઉપર આવી શકીએ આપણે તો કે ભાઈ કેટલાક ખાદ્ય પદાર્થોના ઘટકોનો મુખ્ય સ્ત્રોત જે છે એ વનસ્પતિ છે અને કેટલાક ખાદ્ય પદાર્થોનો મુખ્ય સ્ત્રોત છે એ પ્રાણીઓ છે વનસ્પતિ એ અનાજ ધાન્યો શાકભાજી અને ફળ જેવા ખાદ્ય પદાર્થીનો સામગ્રીનો મુખ્ય સ્ત્રોત છે વનસ્પતિમાંથી આપણને કઈ કઈ ચીજ વસ્તુઓ મળવાની છે તો કે અનાજ ધાન્ય શાકભાજી અને ફળ બરાબર પ્રાણીઓ આપણને દૂધ આપશે માંસની પેદાશ તથા ઈંડા આપે છે ગાય બકરી અને ભેંસ એ કેટલાક સામાન્ય પ્રાણીઓ છે કે જે આપણને દૂધ આપે છે એ આપણે સૌ જાણીએ છીએ દૂધ તથા દૂધના ઉત્પાદનો જેવા કે માખણ મલાઈ ચીઝ અને દહીં દુનિયામાં બધે જ વપરાય છે દુનિયાનો કોઈપણ ભાગ એવો બાકી નહીં હોય કે જ્યાં દૂધ અને દૂધના ઉત્પાદનોની બનાવટો જે છે એ વપરાતી ન હોય બરાબર તો એ માખણ મલાઈ ચીઝ અને દહીં જે છે એ દુનિયામાં બધે જ જગ્યાએ વપરાય છે શું તમે દૂધ આપતા બીજા કેટલાક પ્રાણીઓના નામ આપી શકો તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ ત્યાં મુજબ દૂધ આપતા પ્રાણીઓ ગાય છે બકરી છે ભેંસ છે ત્યાર પછી ઊંટ ઊંટ દૂધ આપી શકે એ પ્રશ્નનો જવાબ તમારે ગોતીને લાવવાનો છે બરાબર ત્યાર પછીનો આપણો મુખ્ય ટોપિક છે ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણી જ પેદાશો તો ખાદ્ય સામગ્રી તરીકે આપણે વનસ્પતિના કયા ભાગોનો ઉપયોગ કરીએ છીએ અને કઈ કઈ પ્રાણી પેદાશોનો આપણે ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરીએ છીએ એના વિશે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો જોઈએ અંદર વનસ્પતિ આપણા ખોરાકનો એક સ્ત્રોત છે વનસ્પતિના કયા ભાગ આપણે ખોરાક તરીકે વાપરીએ છીએ તો કે વનસ્પતિના એવા કયા કયા ભાગ છે કે જેને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ તો આપણે ઘણા પાંદડાવાળા શાકભાજી ખાઈએ છીએ કેટલીક વનસ્પતિના ફળ ખાઈએ છીએ ક્યારેક મૂળ તો ક્યારેક પ્રકાંડ અને ફૂલ પણ આપણે ખાઈએ છીએ શું તમે ભાતના ઓછા મણમાં ડૂબાડેલા કોળાના ફૂલને તળીને ખાધા છે તમે ખાધા છે મેં તો નથી ખાધા તો આપણને કીધું છે ખાઈ જોજો કેવા લાગે શું કરવાનું છે ભાતના ઓસામણમાં ભાતનું જે ઓહામણ હોય આપણે એને ઓહામણ કરીએ કહીએ છીએ બરાબર છે તો ભાતનું જે પાણી નીકળે છે એ ઓહામણમાં ડૂબાડેલા કોળાના ફૂલને તળીને આપણે ખાઈને ટેસ્ટ કરવાના છે કે કેવા લાગે છે બરાબર તો આપણો મુખ્ય હેતુ એવો છે કે આપણે વનસ્પતિના કયા કયા ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ તો યાદ રાખજો આપણે કેટલીક પાંદડાવાળી શાકભાજી ખાઈએ છીએ જેમ કે આપણે ભાજી ખાઈએ છીએ પાલકની ભાજી ખાઈએ છીએ મેથી ખાઈએ છીએ તાંદડો ખાઈએ છીએ બરાબર તાંદળજાની ભાજી ખાઈએ છીએ તો આ બધી પાંદડાવાળી શાકભાજી આપણે ખાઈએ છીએ કેટલીક વનસ્પતિના ફળ ખાઈએ છીએ તો કેટલાકના મૂળ મૂળ તરીકે તમે વિચારો તો ગાજર છે મૂળા છે શકરિયા છે બરાબર તો એક પ્રકારે વનસ્પતિના મૂળ થઈ ગયા તો એનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ કેટલીક વનસ્પતિના પ્રકાંડ ખાઈએ છીએ આપણે અને કેટલીક વનસ્પતિના ફૂલનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે ગુલમોહર છે તો ગુલમોહરના ફૂલ જે છે એ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ ખાઈ શકીએ કેટલીક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખાઈ શકાય તેવા હોય છે ઘણી બધી વનસ્પતિઓ એવી પણ હોય છે કે જેમના એક કરતાં વધારે ભાગ ખાઈ શકાય છે અને ઘણી વનસ્પતિ એવી પણ હોય છે કે જેમનો એક પણ ભાગ ખાઈ શકાતો નથી એવી પણ વનસ્પતિ હોય છે સામાન્ય રીતે આપણે કપાસ ઉગાડીએ તો કપાસ જે છે એ વનસ્પતિ જે છે એમનો આપણે એક પણ ભાગ ખાઈ શકતા નથી ખાવામાં ઉપયોગમાં લેતા નથી બરાબર તો કપાસ જે છે એમાંથી આપણે કાપડ બનાવવા માટે વનસ્પતિને આપણે સામાન્ય રીતે ઉગાડતા હોય છે કે રૂ ભેગું થાય અને કોટન નું એમાંથી કપડું બને અને આપણે એ કપડાનો ઉપયોગ કરી શકીએ એટલા માટે થઈને આપણે વનસ્પતિ ઉગાડતા હોય છે તો ઘણી બધી વનસ્પતિના વનસ્પતિઓ એવી હોય છે કે જેમના એક કરતાં વધારે ભાગનો આપણે ખાવામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ સરસવના બીજમાંથી તેલ નીકળે છે અને તેના પાંદડા ભાજી તરીકે ખવાય છે સરસવ જે છે એ તેલીબિયા છે અને એમાંથી તેલ કાઢ્યા પછી એમને જે પાંદડા હોય છે પાંદડાને આપણે ભાજી તરીકે ખાઈ શકીએ છીએ શું તમે કેળના વિવિધ ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનું વિચારી શકો તો કે ના કેળના આપણે વિવિધ ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકતા નથી માત્ર એમના ફળનો ઉપયોગ કરી શકીએ કેળા ખાઈ શકીએ પછી કેળાના મોટા મોટા પાંદડા ન ખાઈ શકીએ કે ન તો એનું પ્રકાંડ ખાઈ શકે કે ન તો એના મૂળ ખાઈ શકે બરાબર ને તો કેળાના આપણે માત્ર ફળ ખાઈ શકીએ કેળા ખાઈ શકીએ કોઈ એક જ વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખોરાક તરીકે વપરાતા હોય તેવા ઉદાહરણ વિશે વિચારો એવા ઉદાહરણોની તમારે નોંધ કરવાની છે એવા વનસ્પતિ એવી વનસ્પતિ તમારે શોધી કાઢવાની છે કે જેના એક કરતાં વધારે ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ એવી વનસ્પતિ કે જેમના ફળ પણ આપણે ખાઈ શકતા હોઈએ તેમના પાંદડાનો પણ આપણે ઉપયોગ કરી શકતા હોવા જોઈએ બરાબર અથવા તો એમના મૂળ કે પ્રકાંડનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકતા હોઈએ એવા ઉદાહરણો જે છે એ તમારે નોટની અંદર લખવાના છે નોંધવાના છે ત્યાર પછી પ્રવૃત્તિ ચાર આપેલી છે પરંતુ એ પ્રવૃત્તિ ચાર જે છે એ હવે આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર વિગતે અભ્યાસ કરીશું પ્રવૃત્તિ ચાર